विषय वाणिज्य व्यवस्था अने संचालन। चैप्टर नंबर 1 संचालन नु स्वरूप अने महत्व। आज नो आपरो टॉपिक छे तर सपाटी नु संचालन। सौ प्रथम तो तर सपाटी ना संचालन नी अंदर कोनो समावेश थाय छे? तो तर सपाटी ना संचालन नी अंदर निरीक्षक, जॉबर अने फॉरमेन नो समावेश थाय छे। निरीक्षक शब्द थी आपणे परिचित छे। निरीक्षक एटले कोण? तो जे कामदारो ना कार्यनु निरीक्षण करे अने एने मार्गदर्शन आपे एनु नाम निरीक्षक। बीजो शब्द छे फॉरमेन। ए पण सरखुं ज कार्य, जे कामदार छे एना कार्यनु निरीक्षण करी एने मार्गदर्शन आपवानुं काम करे छे। सामान्य भाषामां आ जे जॉबर छे एने जे मजूरनी जे तोड़ी छे एनो लीडर एटले जॉबर। त्रीजो शब्द छे फॉरमेन। फॉरमेननुं काम पण निरीक्षक जेवुं ज, कामदारोनी कार्यनी देखरेख राखे साथे साथे एने मार्गदर्शन आपे એનું નામ ફોરમેન। ફોરમેનને બીજા અન્ય નામે પણ ઓળખવામાં આવે છે, જેમ કે કાર્યદેશક, એટલે કાર્યનું જે દેખરેખ રાખે અને માર્ગદર્શન આપે। તો તળ સપાટીના સંચાલનની અંદર નિરીક્ષક, જોબર અને ફોરમેનનો સમાવેશ થાય છે। સાથે આ જે તળ સપાટી છે એના અન્ય નામ પણ છે, તો એને નિરીક્ષકોની સપાટી કહે છે। કેમ નિરીક્ષકોની સપાટી? કારણ કે આ જે તળ સપાટી છે એનું કાર્ય જ નિરીક્ષણનું છે, એટલા માટે એને નિરીક્ષકોની સપાટી તરીકે ઓળખવામાં આવે છે। બીજું નામ છે નિમ્ન સપાટી, એટલે કે સૌથી છેલ્લી સપાટી, ઉચ્ચ સપાટી, મધ્યમ સપાટી અને નિમ્ન સપાટી। ત્રીજું નામ છે એનું કાર્યકારી સપાટી। એટલે શું? તો આપણે જાણીએ છીએ કે જે ઉચ્ચ સપાટીએ નિર્ણય લીધા છે એનું કાર્ય એટલે કે એનો અમલ આ સપાટીએ થાય છે, કે તળ સપાટી થાય છે, એટલા માટે એને કાર્યકારી સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે। સાથે જે ઉચ્ચ સપાટી છે એ નિર્ણય લે છે, એનો અમલ એટલે કે એનો વહીવટ આ તળ સપાટી કરે છે। આ જે તળ સપાટી છે એમાં સંચાલનનું કાર્ય ઓછું અને વહીવટ વધારે। આપણે જાણીએ છીએ સંચાલન એટલે કે નિર્ણય લેવાનું કામ અને વહીવટ એટલે કે એ નિર્ણય લીધા છે એનો અમલ કરવો। એટલા માટે આપણે જાણીએ છીએ કે એકમની અંદર નિર્ણય લેવાનું કામ કોણ કરે છે વધારે? તો ઉચ્ચ સપાટી કરે છે। સાથે જે નિર્ણય લીધા છે એનો વહીવટ એ સૌથી વધારે કઈ સપાટીએ થાય છે? તો તળ સપાટી થાય છે। એટલા માટે કહી શકાય કે સંચાલનનું કાર્ય ઓછું હોય છે અને વહીવટનું કાર્ય વધુ હોય છે। કઈ સપાટીએ? તો તળ સપાટીએ। આગળ જોઈએ તો જે તળ સપાટી છે એ કયા કાર્ય કરે છે? તો એનું પહેલું કાર્ય છે કામદારોના કાર્યનું નિરીક્ષણ કરવું। આપણે આગળ જોઈ જ ગયા કે જે તળ સપાટી છે એ કામદારોનું જે કાર્ય હોય છે એનું નિરીક્ષણ કરવું, કે કામદાર કેવી રીતે કાર્ય કરે છે એને જોવાનું કામ અને એને માર્ગદર્શન આપવાનું કામ નિરીક્ષક કરે છે, એટલા માટે કામદારોનું કાર્યનું નિરીક્ષણ। બીજું કાર્ય છે કામદારોનો શિસ્ત અને જુસ્સો વધે એવા કામ। આપણે જાણીએ છીએ કે એકમની અંદર શિસ્તથી કામ થાય તો એના શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થાય, એટલે કે કર્મચારી શિસ્તથી કામ કરે, કામ ચોરી ન કરે તો એનાથી સારામાં સારો નફો થઈ શકે, સારામાં સારું ઉત્પાદન થઈ શકે, સારામાં સારું વેચાણ થઈ શકે। આમ શિસ્ત એ એકમની અંદર જરૂરી છે, સાથે સાથે જુસ્સો પણ જરૂરી। કેમ? કારણ કે કોઈ પણ વ્યક્તિ જો જુસ્સાથી કાર્ય કરે તો એનું કાર્ય હંમેશા સારું જ હોય, એટલે કે સારી રીતે કાર્ય કરી શકે। આ જુસ્સો વધારવા શું કરવામાં આવે? તો જે નિરીક્ષક છે એ કામદારોને જુસ્સો વધે એના માટે એને પ્રોત્સાહન પૂરું પાડે છે। પ્રોત્સાહન કોઈ પણ પ્રકારનું હોઈ શકે, તો એ પ્રોત્સાહનથી કામદારોમાં જુસ્સો વધે અને શિસ્તથી કામ કરે તો એનું પરિણામ સારું મળે છે। એટલા માટે કામદારોના શિસ્ત અને જુસ્સો વધે એવા કાર્ય કોણ કરે છે? તો નિરીક્ષક કરે છે।
ત્રીજું કાર્ય છે પોતાના રોજિંદા કાર્યનું આયોજન, એટલે કે જે પોતાનો વિભાગ છે એનું રોજિંદું કાર્ય. આપણે જાણીએ છીએ કે એકમની અંદર રોજે રોજ ઘણા બધા કાર્ય થાય છે, તો આ ઘણા બધા કાર્ય એની અંદર જે નિરીક્ષક છે એના અંડરમાં, એટલે કે એની નીચે એના તાબા હેઠળ જે કર્મચારી કામ કરે છે, કર્મચારી કેટલા પણ હોઈ શકે, 100 હોઈ શકે, 200 હોઈ શકે, 300 હોઈ શકે, જેટલા પણ હોય, તો આ બધા જે કર્મચારી એના તાબા હેઠળ કામ કરે છે, તો એને કયું કાર્ય ક્યારે કેવી રીતે કરવાનું છે, આ બધા જ જે કાર્ય કરવાનું છે એનું અગાઉથી એને આયોજન કરવું પડે છે, અને એને કાર્યની સોંપણી કરવી પડે છે કે ભાઈ તારે આ કાર્ય કરવાનું છે. કોઈપણ એક કર્મચારી કે બધા જ કર્મચારીને જણાવવામાં આવે કે ભાઈ તારે ઉત્પાદનનું કાર્ય કરવાનું છે, તારે પેકિંગનું કાર્ય કરવાનું છે, તારે આ રીતે પેકિંગ કરવાનું છે, આ બધું જ સમજાવવામાં આવે, એટલે કે એનું આયોજન કરવામાં આવે, જેનાથી કર્મચારીને એ કાર્ય વિશે સારી રીતે સમજ પડશે અને એ સારી રીતે કાર્ય કરી શકશે. એટલા માટે પોતાનો જે વિભાગ છે એના જે રોજિંદા કાર્ય છે એ કાર્યનું રોજે રોજ શું કરવામાં આવે છે, આયોજન કરવામાં છે. કોણ કરે છે? તો એ નિરીક્ષક, જોબર અને ફોરમેન કરે છે. ચોથો મુદ્દો છે કર્મચારીઓને લગતા કાર્ય. કયા કયા કાર્ય કર્મચારીને લગતા છે? તો તાલીમ સૌથી મહત્ત્વનું છે. કેમ? તાલીમ પામેલા વ્યક્તિ એ સારું કામ કરી શકે. તાલીમ ન મેળવેલી હોય વ્યક્તિ તો એ સારું કામ કરી શકે નહીં. મોટે ભાગે એવું હોય કે જે તાલીમ પામેલો વ્યક્તિ છે એ શ્રેષ્ઠ પરિણામ આપી શકે. એટલા માટે કર્મચારીને પોતાના કાર્યનું તાલીમ આપવામાં આવે તો એ સારું કાર્ય કરે. એટલે કે તાલીમ આપવાનું કામ સાથે સાથે બદલી. આપણે જાણીએ છીએ કે ઘણીવાર કોઈ કર્મચારીની ઘટ હોય, દાખલા તરીકે રિલાયન્સ કંપની છે, એની એક બ્રાન્ચ સુરતમાં છે, બીજી બ્રાન્ચ અમદાવાદમાં છે. હવે એવું થાય કે સુરતની બ્રાન્ચમાં જ વધારે કર્મચારી છે અને અમદાવાદની બ્રાન્ચની અંદર કર્મચારીઓની સંખ્યા ઓછી છે, એટલે કે કર્મચારીની ઘટ છે. તો જે સુરતનો વધારાનો કર્મચારી છે એને બદલી આપીને ક્યાં મોકલવામાં આવે છે? અમદાવાદ મોકલવામાં આવે છે, જેથી ત્યાં પણ સારી રીતે કાર્ય થાય. આ રીતે કર્મચારીની બદલી કરવાનું કામ સાથે સાથે બઢતી, એટલે શું? તો જે સ્ટેપ પર કર્મચારી કાર્ય કરે છે એના કરતાં એક ઉપરનો સ્ટેપે લાવવું, એટલે શું? તો કામદાર તરીકે કામ કરે છે કર્મચારી, તો એને ફોરમેન બનાવો, નિરીક્ષક બનાવો, જોબર બનાવો, જેનાથી એ કાર્ય સારી રીતે કરી શકે. કેમ કે સારું કામ કરતો હોય એ વ્યક્તિને પ્રોત્સાહન આપવા માટે આ બઢતીનું કાર્ય સૌથી શ્રેષ્ઠ છે, જેનાથી એ સારામાં સારું કાર્ય કરી શકે. આમ કર્મચારીને લગતા કાર્યો એટલે કે તાલીમ, બદલી અને બઢતીનું કાર્ય પણ આ સપાટીએ થતું જોવા મળે છે. પછી છે પાંચમો મુદ્દો, વિભાગીય અધિકારીઓ જે સૂચનો, હુકમો અને કાર્યક્રમો આપે છે એ કાર્યક્રમો અંગેનું કાર્ય આ સપાટીએ થતું જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે જે વિભાગીય અધિકારી છે એની સંપૂર્ણ જવાબદારી આખા વિભાગની હોય છે, કે ભાઈ ઉત્પાદનનો અધિકારી છે તો એને આખા ઉત્પાદન વિભાગની જવાબદારી હોય છે, એટલે ઉત્પાદન વિભાગમાં સારું કામ થાય તો એ સંપૂર્ણ જવાબદારી વિભાગીય અધિકારી સારું કામ કરાવવા માટે એ હંમેશાના માટે શું કરતો હોય છે? તો જે એના નીચે, એટલે કે જે નિરીક્ષકો છે, એટલે કે તળ સપાટી છે, તો એને હંમેશા સૂચનો આપતો હોય છે કે કેવી રીતે કાર્ય કરાવવું, હુકમ આપતો હોય છે, કારણ કે કેટલીક વાર સૂચનથી કામ ન થાય તો હુકમ આપવો પડે કે આ રીતે જ કામ કરવાનું છે. તો હુકમ આપો અને કાર્યક્રમ, રોજે રોજ જે કાર્ય થાય છે તો એકના કાર્યક્રમો આપવામાં આવે છે, આખા વર્ષનું કાર્યક્રમ, મહિનાનો કાર્યક્રમ, અઠવાડિયાનો કાર્યક્રમ, આ રીતે એને કાર્યક્રમ આપવામાં આવે, જેનાથી ખબર પડશે કે કેવી રીતે કામ કરવાનું છે. તો આ જે વિભાગીય અધિકારીઓ છે એ શું કરે છે? સૂચનો આપે છે, હુકમો આપે છે અને કાર્યક્રમો આપે છે, જેનું કામ, જેનો વહીવટ આ સપાટીએ થાય છે. છઠ્ઠો મુદ્દો છે યંત્રની ગોઠવણી, સમારકામ અને જાળવણી. આપણે જાણીએ છીએ કે ઉત્પાદન કરવું હોય તો યંત્ર મહત્ત્વના છે,
કારણ કે મોટે ભાગનું સારામાં સારું ગુણવત્તાવાળું ઉત્પાદન અને ઝડપથી ઉત્પાદન જો કોઈ એકમ કરતો હોય તો યંત્રની મદદથી કરે. તો યંત્રની મદદથી આપણે જે ઉત્પાદન કરીએ છીએ તો સૌથી મહત્ત્વનું યંત્ર છે, અને આ યંત્રની ગોઠવણી પણ મહત્ત્વની છે કે કયા યંત્ર પછી કયું બીજું યંત્ર મૂકવું જેનાથી સ્ટેપ બાય સ્ટેપ કામ થાય. એટલે યંત્રની ગોઠવણી કરવી, કઈ જગ્યાએ કરવી એ નક્કી કરવાનું કામ, આ જે યંત્ર છે એનું સમારકામ કરવાનું. કેમ? કારણ કે આપણે જાણીએ છીએ કે યંત્ર એ થોડા સમય કાર્ય કરે અને ધીમે ધીમે શું થતા જાય છે, જૂના થતા થાય જાય છે, અને જૂના થાય એટલે આપણે જાણીએ જ છીએ કે એનું સમારકામ કરાવવું પડે અથવા વખતો વખત, કારણ કે યંત્ર એ સતત ને સતત કાર્ય કરતું હોય છે એટલે એને સમારકામની જરૂર હોય છે. તો એ સમારકામ કરાવવું, સાથે સાથે યંત્રની જાળવણી, કારણ કે યંત્ર છે એ એકમની અંદર એક યંત્ર કરોડો રૂપિયાના હોય છે, લાખો કરોડો રૂપિયાનું યંત્ર હોય તો એ જો બગડી જાય તો એ નુકસાન આ એકમને થાય છે. એટલા માટે તો યંત્રને સારી રીતે જાળવીને આપણે કાર્ય કરવાનું છે. તો આ જે તળ સપાટી છે એ યંત્રની ગોઠવણી કરે છે, સમારકામ કરે છે, સાથે સાથે એની જાળવણી કરવાનું કાર્ય પણ આ જે તળ સપાટી છે એ કરે છે. સાતમો મુદ્દો છે કામદારોને કાર્ય અંગે કાચો માલ સાધન સામગ્રી પૂરી પાડવી. જે કામદાર છે આપણે જાણીએ છીએ કે રોજે રોજ કામદાર આવે છે તો પોતાના ઘરેથી કંઈ કાચો માલ કે સાધન સામગ્રી લઈને નથી આવતો, તો એ સાધન સામગ્રી આપણે એને પૂરી પાડવી પડે છે તો એ કાર્ય સારી રીતે કરી શકે. તો નિરીક્ષક, જોબર અને ફોરમેનનું કાર્ય, જે કામદાર છે એને કાચો માલ ક્યાંથી લેવાનો છે અને આટલો કાચો માલ છે એનાથી તમારે ઉત્પાદન કરવાનું છે, તો એ કાચો માલ સાથે સાથે એ કાચા માલ સાથે સાથે કઈ કઈ સાધન સામગ્રીથી આપણે કામ કરવાનું છે, તો એ સાધન સામગ્રી પૂરી પાડવાનું કામ એ પણ કોણ કરે છે? તો આ તળ સપાટીનું સંચાલન કરે છે, એટલે કે નિરીક્ષક, જોબર અને ફોરમેન કરે છે. આઠમો મુદ્દો છે કર્મચારીના વ્યાજબી પ્રશ્નોનો ઉકેલ. આપણે જાણીએ છીએ કે એકમના હજારો કર્મચારી, લાખો કર્મચારીઓ કામ કરતા હોય, મોટું એકમ હોય તો લાખો, નાનું એકમ હોય તો હજારો, તો એવા કર્મચારીઓ કામ કરતા હોય છે. હવે બધા જ કર્મચારીને અલગ અલગ પ્રકારના પ્રશ્ન હોય છે, તો જે પ્રશ્ન છે એને પહેલાં તો નિરીક્ષકોએ સાંભળો, અને એ પ્રશ્નમાંથી વ્યાજબી પ્રશ્ન કયો છે એ વ્યાજબી પ્રશ્નનો ઉકેલ લાવો, યોગ્ય ઉકેલ લાવો. હવે કર્મચારીની ના ઘણા બધા પ્રશ્ન હોય છે, દાખલા તરીકે વેતન અંગેના પ્રશ્ન હોય છે, સાથી કર્મચારી અંગેના પ્રશ્ન હોય છે, સાધન સામગ્રી અંગેના, સુવિધા અંગેના પ્રશ્ન હોય છે. આ બધા જ પ્રશ્નનો જે વ્યાજબી પ્રશ્ન છે એનો ઉકેલ લાવો, કારણ કે હજારો કર્મચારીના હજારો પ્રશ્નનો ઉકેલ લાવવા જઈએ તો એકમમાં કામ સાઈડ પર મૂકી દેવું પડે. એટલા માટે જે વ્યાજબી પ્રશ્ન છે એનો ઉકેલ લાવવાનું કામ શું કરવાનું છે? આ તળ સપાટીના સંચાલને કરવાનું છે. જો વ્યાજબી પ્રશ્નનો ઉકેલ લાવશો તો કર્મચારીનો ઉત્સાહ વધશે, જુસ્સો વધશે અને જુસ્સાથી કામ કરશે તો ચોક્કસપણે એકમને ફાયદો થશે. ત્યાર પછી છે નવમો મુદ્દો ઉચ્ચ સપાટી, જે નિર્ણય લે છે અને નીતિઓ નક્કી કરે છે એનો અમલ કરવાનું કામ તળ સપાટીએ થાય છે. આપણે જાણે જ છે કે ભાઈ ઉચ્ચ સપાટી શું કરે છે, નિર્ણય લે છે, નીતિ નિયમો નક્કી કરે છે અને એ નીતિ નિયમોનું પાલન કોની પાસે કરાવે છે? તો તળ સપાટી પાસે. એટલે નીતિ નિયમોનો અમલનું કાર્ય કોણ કરે છે? તો તળ સપાટી કરે છે. દસમો મુદ્દો છે તળ સપાટી, જે અહેવાલ, સૂચનો અને ફરિયાદ છે એ ઉચ્ચ સપાટીએ મોકલે છે. આપણે જાણીએ છીએ કે ભાઈ જે કાર્ય થાય છે એના અહેવાલો લખવા પડે છે, કોને? નિરીક્ષક, જોબર અને ફોરમેને, કે આજે કેટલું કામ થયું એ બધી ડિટેલ્સ શું કરવાની છે? અહેવાલમાં લખીને મધ્યમ સપાટીએ મોકલવાની છે, મધ્ય સપાટી ઉચ્ચ સપાટીએ મોકલશે. કેટલાક સૂચન હોય કે ભાઈ કાર્ય પદ્ધતિ અંગેના સૂચન હોય, કાચા માલ અંગેના સૂચન હોય કે કોઈ પણ સૂચન, કારણ કે સૌથી વધારે વહીવટ એ નિમ્ન સપાટીએ થાય છે, એટલે તળ સપાટી થાય છે, એટલે કાર્ય અંગેની સૌથી વધારે જાણકારી નિમ્ન સપાટીને હોય છે, તો એ લોકો જે સૂચન આપે છે એ સૂચનો પહોંચાડવાનું કામ પણ, કારણ કે કામદાર પણ સૂચન આપી શકે, કારણ કે એ પોતે આખો દિવસ એ કામ કરતો હોય છે, એને અનુભવ વધારે હોય છે કાર્ય અંગેનો, તો એ કામદાર જે સૂચન આપે છે એ નિરીક્ષક, જોબર અને ફોરમેન
મધ્યમ સપાટીએ મોકલે અને મધ્યમ સપાટી ઉચ્ચ સપાટીએ મોકલે જેથી સારી રીતે નિર્ણય લઈ શકાય. સાથે સાથે કેટલીક વાર ફરિયાદો પણ હોય છે. આપણે જાણીએ જ છીએ કે 100 કર્મચારી છે તો 100 ફરિયાદ હોઈ શકે, 1000 કર્મચારી હજારો ફરિયાદ હોઈ શકે. તો જે વ્યાજબી ફરિયાદ છે એનું ઉપર મોકલવાનું કામ, એટલે ઉચ્ચ સપાટીએ મોકલવાનું કામ આ તળ સપાટીના સંચાલન કરે છે, એટલે કે નિરીક્ષક, ચોબર અને ફોરમેન. આમ તળ સપાટીનું સંચાલન એટલે કે નીચલી સપાટીનું સંચાલન એ સૌથી મહત્ત્વનું. કેમ સૌથી મહત્ત્વનું? કારણ કે એ ઉચ્ચ સપાટી જે નિર્ણય લે છે એનું અમલનું કાર્ય, એટલે સૌથી વધારે વહીવટ એ નિમ્ન સપાટીએ થાય છે, તળ સપાટીએ થાય છે. માટે આ જે નિમ્ન સપાટી છે એટલે કે તળ સપાટી છે એને સૌથી મહત્ત્વની સપાટી ગણવામાં આવે છે.